नमस्कार मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 4 विषय गुजराती कूहू चैप्टर नंबर 10 रंगे संगे काम करो ना स्व अध्ययन पोथीनु सोल्यूशन मेळवीशुं। गांधीनगर द्वारा तैयार करवामां आवेल आ स्व अध्ययन पोथीना दरेक धोरणना दरेक विषयना अने दरेक चैप्टरनुं सोल्यूशन आपणने अमारी चेनलमां मळशे। माटे आजे ज आपनी चेनल सब्सक्राइब करो तथा तमारा मित्रों ने पण आ वीडियो शेर करो। तो चालो मित्रों जोईए धोरण 4 गुजराती कूहू पाठ नंबर 10 रंगे संगे काम करो नु स्व अध्ययन पोथी नु सोल्यूशन। प्रश्न 1, नीचेनो फकरो वाँचीने प्रश्नोना जवाब तमारा शब्दों में लखो। तो मित्रों तमने जे फकरो बताव्यो छे एना सवालना जवाब तमारे आपवाना छे। पहेलू छे, मामाए मित्रनी मूर्ति ने बजारमां लई जवा शा माटे आग्रह कर्यो। तो मूर्ति आબેહૂબ બનાવેલી હતી તેથી મામા તે મૂર્તિને મિત્ર જ સમજતા હતા તેથી મામા આગ્રહ કરતા હતા। બીજું, મૂર્તિ જોઈ ચોર ભાગી ગયા કારણ કે। તો જવાબ છે, બારણા પાસે મૂકેલ ચોકીદારની મૂર્તિ એટલી આબેહૂબ હતી કે જાણે સાચે જ ચોકીદાર બેઠો હોય તેવું લાગતું હતું તેથી। ત્રીજું, મૂર્તિ શેની શેની બની શકે? તો જવાબ છે, મૂર્તિ માટી સોના ચાંદીમાંથી ધાતુની પથ્થરની કે પ્લાસ્ટિકમાંથી બનાવી શકાય। ચોથું, તમને મૂર્તિ બનાવવાનું કહે તો શેની મૂર્તિ બનાવશો? તો જવાબ છે, મને મૂર્તિ બનાવવાનું કહેવામાં આવે તો હું માટીમાંથી મૂર્તિ બનાવીશ। પાંચમું છે, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો? તો જવાબ છે, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો કારણ કે તે ખૂબ જ કુશળ શિલ્પી હતો। પ્રશ્ન 2, આપેલા શબ્દોને મોટેથી ધીરેથી ગીત ગાતા હોય તેમ વાંચો, તમને ગમે તેવા નાના મોટા અક્ષરે શબ્દો લખો। એટલે જવાબ છે, આ તમને આપેલું છે, લાલ ચટાક તો સામે લખવાનું છે લાલ ચટાક, ફૂલ ફટાક તો ફૂલ ફટાક, સોટી સટાક તો સોટી સટાક, સીધું સટાક તો સીધું સટાક, મિચકારી તો મિચકારી, પિચકારી તો પિચકારી, અદાકારી તો અદાકારી, તરકારી તો તરકારી, લસકરા તો લસકરા, ગરકા તો ગરકા, સબળકા તો સબળકા ને ધમળકા તો ધમળકા। હવે આવે છે પ્રશ્ન 3, ફકરો વાંચો પ્રશ્નના જવાબ લખો। તો તમને ફકરો આપેલો જ છે અને એની નીચે જે પ્રશ્ન છે એના જવાબ તમારે ફકરામાંથી શોધીને લખવાના છે। તો પહેલું છે, લાવરીના બચ્ચા કેમ ચિંતામાં પડ્યા? તો જવાબ છે, બચ્ચાએ રામજીભાઈના પાકની કાપણીની વાત સાંભળી તેથી। બીજું, લાવરીએ બચ્ચાઓને ચિંતા ન કરો એમ કેમ કહ્યું? તો જવાબ છે, લાવરી જાણતી હતી કે રામજીભાઈને બીજા પાસે કામ કરાવવાનું છે તેથી 2-3 દિવસ તો લાગશે જ। ત્રીજું, લાવરીએ ઘઉંનું ખેતર ક્યારે છોડ્યું અને કેમ? તો જવાબ છે, જ્યારે ખેડૂતે જાતે જ ખેતરમાં કાપણી કરવાની વાત કરી ત્યારે લાવરીએ વિચાર્યું કે હવે તો ચોક્કસ કાલે જ કાપણી થશે એટલે લાવરીએ ખેતર છોડ્યું। ચોથું છે, તમને ખેડૂત અને લાવરીની આ વાત ગમી તો કેમ? તો જવાબ છે, હા ગમી, કેમ કે આમાંથી એ શીખવા મળે છે કે આપણે આપણા કામ માટે આપણે બીજા ઉપર આધાર ન રાખવો જોઈએ। પાંચમું છે, ફકરામાં એક શબ્દ કાપણી આપવામાં આવ્યો છે, આવા બીજા શબ્દો કોટીને લખો। તો પહેલું છે કાપણી, બીજું માપણી, ત્રીજું આપણી, ચોથું લણણી, પાંચમું છાંટણી અને છઠ્ઠું ટાંકણી। હવે છે પ્રશ્ન 4, નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો ફકરામાંથી તમારે જવાબ શોધીને લખવાના છે। પહેલું છે, આ ફકરામાં કયા કયા જીવોનો ઉલ્લેખ થાય છે? તો જવાબ છે, આ ફકરામાં કીડી, ખિસકોલી, દેડકો વગેરે જેવા સજીવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજું છે, કીડીને મહેનતું જીવ કેમ કહી હશે? તો જવાબ છે, કીડી આખો દિવસ મહેનત જ કરે છે, ખોરાકની શોધમાં જ ફર્યા કરે છે, ખોરાક શોધીને દરમાં ભેગો કરે છે, તે ક્યારેય આરામ કરતી નથી તેથી કીડીને મહેનતું જીવ કહી શકાય। ત્રીજું, ફકરામાં કયા બે વિરુદ્ધાર્થી શબ્દ વપરાયા છે? તો ઉદ્યમ અને ઉદ્યમ તો આળસ। ચોથું, આપેલા વાક્યો માટે સાચો અર્થ ધરાવતો વિકલ્પ પસંદ કરીને નીચે લખો। તો દરેક મનુષ્યનું કામ કરે છે એટલે કે બધા જ માણસો કામ કરે છે અને કેટલાક માણસો કામ કરે છે, સાચું વાક્ય છે બધા જ માણસો કામ કરે છે।
બીજું કીડી જેવો મહેનતુ જીવ બીજો એકે નહીં હોય. તો કીડી એકલી મહેનતુ નથી કે બીજું કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતુ છે? તો સાચું વાક્ય છે કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતુ છે. પાંચમું, આ ફકરાનું શીર્ષક તમે શું આપશો? તો જવાબ છે આ ફકરાનું શીર્ષક હું મહેનતુ જીવ એવું આપીશ. પ્રશ્ન પાંચ, નીચેના મુદ્દાનો આધાર લઈને 5-6 વાક્ય લખો. તો તમે કયા કયા કામો વિશે જાણો છો? તમે કેટ કરેલું કામ એમાં તમને શું ગમ્યું અને શું ન ગમ્યું? તો જવાબ છે અમે ખેતી કામ, કડિયા કામ, સુથારી કામ, મિસ્ત્રી કામ વગેરે કામો વિશે જાણીએ છીએ. તેમાં મને ખેતી કામ ગમે, સાથે સાથે ખેતરના વિવિધ કામ કરવાની મજા પડે. ખેતરમાં રમતો રમવી ગમે. ક્યારેક ખેતરમાં સાપ કે વિચિત જેવા જીવજંતુઓ નીકળે અને કોઈને કરડે તે વાત મને ન ગમે. પ્રશ્ન 6, નીચેનો ફકરો વાંચો, તેમના ખોટા શબ્દો ચેકી નાખો અને સાચો ફકરો લખો. તો જોઈ શકો છો ખોટા શબ્દો ચેકી નાખેલા છે અને જેટલા સાચા શબ્દ છે એનું વાક્ય નીચે તમને સ્ક્રીન પર દર્શાવેલું છે. તો વાક્ય છે, એક ઊંચો પહાડ હતો, પહાડની ટોચ પર નાનકડું મંદિર હતું. મંદિરનો પૂજારી ઠીંગણો હતો, પણ તેને એક રૂપાળી દીકરી, તેનું નામ સૌંદર્યા. સૌંદર્યા ખૂબ જ હોશિયાર હતી. હવે છે પ્રશ્ન 7, વાક્યમાં આડા અવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવી લખો. પહેલું, ફટાકડા આવે એટલે મજા આવે, ફોડવાની દિવાળી આવી. તો સાચું વાક્ય છે, દિવાળી આવે એટલે ફટાકડા ફોડવાની મજા આવે. બીજું, બાવો બચ્ચું લગાવી બન્યો ભભૂત. તો સાચું વાક્ય બનશે, બચ્ચું ભભૂત લગાવી બાવો બન્યો. ત્રીજું, કામ માસીએ સોંપ્યું દિવાલ ટોમને રમવાનું. તો જવાબ છે, માસીએ ટોમને દિવાલ રંગવાનું કામ સોંપ્યું. ચોથું, મને કહે છે ઠંડી ફ્રીજમાં લાગે ટામેટું ખૂબ. તો સાચું વાક્ય છે, ટામેટું કહે મને ફ્રીજમાં ખૂબ ઠંડી લાગે છે. પાંચમું, નુકસાની તો થાય સાવચેતી સમયે રાખીને આફત. તો સાચું વાક્ય બનશે, આફત સમયે સાવચેતી ન રાખીએ તો નુકસાની થાય. પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો. તો બડબડ તો આવશે બડબડાટ. બીજું, બડબડ તો બડબડાટ. ત્રીજું, ભડભડ તો ભડભડાટ. અને ચોથું, સડસડ તો સડસડાટ. એવી જ રીતે પાંચમું, બણબણ તો બણબણાટ. છઠ્ઠું, સળવળ તો સળવળાટ. સાતમું, જળજળ તો ઝળહળાટ. હવે છે પ્રશ્ન 9, આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે, સ્કૂલ લેશન. તો મનને સ્કૂલનું લેશન પૂરું કર્યું. હવે એવી જ રીતે પેલું છે, ચૂનો. તો ચૂનો અને દિવાલ. તો વાક્ય બનશે, રમેશ દિવાલને ચૂનો કરે છે. બીજું, સફરજન ટોપલી. તો વાક્ય બનશે, ટોપલીમાં 7 સફરજન હતા. ત્રીજું, જુવાર ખેતર. તો વાક્ય બનશે, ખેતરમાં જુવાર વાવી છે. ચોથું, દાતરડું પછેડી. તો વાક્ય બનશે, ખેડૂત દાતરડું અને પછેડી લઈ ખેતરમાં ગયા. પાંચમું, નદી પાણી. તો વાક્ય બનશે, વરસાદ સારો થતાં નદીમાં પાણી આવ્યું. પ્રશ્ન 10, તમે પોતાના ચહેરા પરનું દુઃખ છુપાવી રાખ્યું છે ક્યારે? ક્યારે? કોઈ પણ બે ઘટના લખો. ઘટના 1, હા, એક વખત અમારું પરિણામ સારું આવ્યું ન હતું ત્યારે પપ્પાની બીકથી દુઃખને છુપાવી રાખ્યું હતું. ઘટના 2, એક વખત સાયકલ પરથી પડી ગયો ત્યારે પગમાં વાગ્યું હતું, પણ તે વખતે અમારે ફરવા જવાનું હોવાથી મેં દુઃખ છુપાવી રાખ્યું. હવે છે પ્રશ્ન 11, આ પાઠના શીર્ષકને જુદી જુદી કલાત્મક રીતે લખો. ઉદાહરણ તરીકે, રંગે સંગે કામ કરીએ, રંગે સંગે કામ કરી. રંગે સંગે કામ કરીએ, રંગે સંગે કામ કરીએ. તો તમે સ્ક્રીન પર દર્શાવેલું છે એ રીતે અલગ અલગ અક્ષરમાં લખવાનું હોય. હવે છે પ્રશ્ન 12, મોસમ આવી મહેનતની આ આપેલ વર્ણનને આધારે ચિત્ર દોરો. તો ચિત્ર પણ તમે સ્ક્રીન પર દર્શાવેલું છે. આ સોલ્યુશન જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.